આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને આજરોજ વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં દંડક શાસક પક્ષના મનોજ પટેલ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસના વિપક્ષ નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ વડોદરાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા અને જય હિંદ જેવા સૂત્રો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ, જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા. તેમનો જન્મ બંગાળના કટકમાં 1897માં થયો હતો. બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા. આઝાદીની લડત લડતા જ નાઇહોગો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહોર્યા હતા. આમ આઝાદી માટે લડત લડતા લડતા શહીદીને વહોરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. નેતાજીના જીવનમાંથી એમની નિડરતા, સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો, તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે. સુભાષચંદ્ર બોઝની આ જન્મજયંતિ છે અને એના ઉપલક્ષમાં આજે કોર્પોરેશન તરફથી જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમના ભાગરૂપે એમને ફુલહાર ચઢાવવા માટે કોર્પોરેશનના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા હાર ચઢાવવા આવે છે. સવાલ એટલો જ છે કે આઝાદીના લડવૈયાએ પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરી દીધું પણ કોઈ પબ્લિસિટી નહીં કરી. આઝાદી લડવૈયા આ દેશના માટે કંઈક કરી ગયા છે. આ જ પહેલો વ્યક્તિ છે જેને આઝાદીની લડાઈમાં લોકોને ક્રાંતિકારી લડાઈ તરફ ભાળ્યા હતા અને કીધેલું કે તુમ મુજ આગ્રાની અંદર કીધેલું કે તુમ મુજે ખૂન દો મેં તમે આઝાદી દઉંગા. એ ક્રાંતિકારી શબ્દો અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફોજ બનાવી, આઝાદ હિંદ ફોજ, અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી જેને ઝાંસી કી રાની તરીકે બિંગ બનાવી. એટલે એને મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ, માણસો પણ જોઈએ. અને એ લડાઈ લડવા માટે વિદેશ ગયા, ત્યાંથી લડાઈ શરૂ કરી. પણ સવાલ એટલો જ છે, એક ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા, કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવાથી બહાર નીકળી ગયા, પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે લોકોને ઉત્સાહી કર્યા એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે. એમને નમન કરીએ છીએ. આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે, કોના માટે લડવી છે, શાના માટે લડવી છે, એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે. અને આ લડાઈ અન્યાય સામે જ લડી છે એ બહુ વાતની હતી છે. આજના દિવસે એમને યાદ કરતા એમને નમન કરું છું. જય હિન્દ, જય ભારત.